હમણાં મારા ઘેરથી વાત કરું એટલે તમે વિચારી ના લેજો, હું પ્લીઝ યાર દર વખતે કહું છું કે મારા વાઈફ મને કે પ્રકાશ મને સળંગ લઈ આપ ને, કે હારું એ શું સળંગ? તો કે એનું પેલું ગાઉન ગાઉન તમે કોઈ એમ કે ને ગાઉન, તો મેં તો એમ પેલું 50 રૂપિયાનું ઉધારીએ મને ને એવું લેતા બોલે પહેરજે. તો કે આખા ફરિયાન ભાઈના પહેરે હું ના પહેરું કે તમે લોકો પહેર ના લાયો જ ખરો ને, પહેર્યું આવું એના ગામનો એટલો બધો શોખ સાહેબ 6 મહિના સુધી ગામ કાઢ્યું ગયું. અડદર, મીઠું, મરચું, ગરમ મસાલો, પાણીપુરી મસાલો, જલજીરા મસાલો, તમે 6 મહિના સુધી. આવું અમારા ઘર જોડે છે ને એક ડૉક્ટર, તે એકદા ડૉક્ટર છે ભાઈ પ્રકાશભાઈ, પ્રકાશભાઈ પેલું ભાભી ગાઉન આપણ કે, એટલે પણ મેં કહું તારો વાઈફને જોઈ તો તું લેતો કે તું ડૉક્ટર છું, મેં કહું તને મેં કહું સીધે તો કે યાર આવો ને કામ છે કે, તો મેં તો આલ્યું આલ્યું એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પેલો ગાઉન પાછો ના આવી જાય. હવે મારી વાઈફનો જીવ અટકે કારણ પેલા ડૉક્ટર સાહેબ ગાઉન પાછો ના આવી ગયા. તો મને કે હોભરો છો, મેં કહું શું? એક તો આપણે આ શબ્દ બહુ મારે હોભરો છો એટલે આટલી પબ્લિકમાં એ બોલે ને એટલે આપણને ખબર પડે કે આપણને જ કહે છે હોભરો છો શબ્દ. તો મેં કહું શું થયું? તો કે આ પેલા જો ને કે ડૉક્ટર સાહેબ 2 દિવસ પહેલાં ગાઉન લઈ ગયા છે, હજુ કે પાછું નહીં આવ્યું. તો મેં ડૉક્ટરને એટલે મેં કહું યાર સાહેબ ગાઉન આલી જાઓ, મેં કહું 2 દિવસ થાય તમે પોતે મેં કહું ડૉક્ટર છો. તકે કેટલાનું આવેલો? મેં કહું 70 રૂપિયાનો. તકે લો 120 રૂપિયાનો આવું લઈ લેજો. એટલે પણ મેં કહું એવો પાછું આવે? તકે એમાં એકચ્યુઅલી થયું શું છે કે જે દિવસ હું ગાઉન લેવા આવ્યો ને એ દિવસ મારો તો એક ઇમરજન્સી કેસ આવ્યો, 3 સીસી ઊંઘાડી, 2 ફોન ના થઈ, ભાભી ગાઉન ઊંઘાડ્યું ને આજ ઓપરેશન કરે 3 દિવસ થાય હજુ ફોનમાં નહીં આવ્યો. હવે થોડી વાઈફ ઉપરની હવે આપણે થોડુંક જન્માષ્ટમી ઉપર જઈએ, કારણ કે ટાઈમનો થોડોક અભાવ છે એટલે આપણે થોડુંક જન્માષ્ટમી ઉપર જઈએ કે કૃષ્ણ અને રાધાનું એક, કેવું કે કૃષ્ણ ભગવાન એક એવા ભગવાન છે કે જેને તમે ભગવાન તરીકે રાખી શકો. તમે કૃષ્ણને કર્ણનો કહી શકો, કાર્ય કહી શકો, રામને કહેવાની તાકાત છે કે રોમલા અહીંયા મારી મારી ભૂકા બોલાવી દે. અને કૃષ્ણ અને રામ વચ્ચે તફાવત કહું કે કૃષ્ણ જન્મ્યા હતા 8મે અને રામ જન્મેલા 9મે. હવે તમે 9 રામ ભગવાન તમે જુઓ ને તો મર્યાદા પુરુષોત્તમ રામ, થોડીક ભક્તિ રીતે બી વાત કરી લઉં કે રામને મર્યાદા પુરુષોત્તમ રામ કહે છે, કૃષ્ણને એવું નહીં કહે કે મર્યાદા પુરુષોત્તમ કૃષ્ણ, કારણ કે રામ કરે ને એ કરાય, કૃષ્ણ કરે ને એ ના કરાય, દીકરા અડકો ભાગી જાય, પણ કૃષ્ણ કહે ને એમ કરે. જેમ કૃષ્ણે અર્જુનને કહ્યું હતું એ કૃષ્ણ કહે ને એમ કરે. તમે કૃષ્ણ ભગવાનનો કોઈ બી ફોટો જોઈ લો, મારી ગણતરી પ્રમાણે કહું કોઈ બી ફોટો જોઈ લો તમને સીધા પગવારો નહીં મળે. કૃષ્ણ ભગવાનનો કોઈ બી ફોટો આજે હું કહું છું ઘેર જઈને ગૂગલ ઉપર સર્ચ મારી જોજો, કદાચ સીધા પગવારો મળી જાય. કૃષ્ણ ભગવાન માટી મારેલા પગે જશે અને રામ ભગવાન કોઈ દિવસ માટી મારેલા પગે નહીં, એ સીધા પગે જશે, એ મર્યાદા પુરુષોત્તમ રામ. એથી આગળ બધી વાત કહું તો રામ ભગવાન જન્મેલા રામનવમીને દિવસે તમે 9નો ઘડિયો બોલો કે 9 એકા 90, 9 2 18, 9 3 27, તો એ બે ફિગરને મેચ કરશો ને તો મેચ થઈ જશે કે 9 એકા 9, 9 2 18, 18 એટલે 1 ને 8, 8 ને 1, 9, 9 3 27, 2 7, 9, 9 3 27, 2 7, 9. હવે તમે કૃષ્ણ ભગવાનને જોઈ લો, 8મે જન્મેલા, 8 2 16, 1 ને 6, 7, 1 ઓછું પડે, 8 3 24, 4 ને 2, 6, એ કહે ફેંકા ના થાય એટલે રોમ અને કૃષ્ણમાં આ ફેંક છે. કૃષ્ણ ભગવાનની એક બીજી હતા તો કે બધા મહાભારત જોવા જાય એટલે ટોટલી કૃષ્ણ જ્ઞાન હશે જ, પણ કૃષ્ણ ભગવાનની એક બાબત કહું
કે કૃષ્ણ ભગવાન 11 વર્ષ અને 47 દિવસ ગોકુળની અંદર રહેલા, ત્યાર પછી એમણે ગોકુળની અંદર કોઈ દિવસ પ્રવેશ પણ નથી કર્યો. એમણે જ્યારે ગોકુળ છોડ્યું એ છેલ્લો દિવસ એમની વાંસળી વગાડવાનો, ત્યાર પછી ભગવાને વાંસળી નથી અડ્યા, ત્યાર પછી એ શંખ લીધો છે હાથની અંદર. અને એ ગોકુળ છોડ્યું ત્યારે એમણે રાધા છોડી, પછી એમણે કોઈ દિવસ રાધાને યાદ કર્યા નથી. તો એને લગતી એક 4 લીટી છે, જો તમને ગમે તો તાળીઓથી વધાવજો, કે કંઈક ચોમાસા અને વરસાદ રાધા, કે કૃષ્ણ અને રાધા પ્રત્યેનો શું પ્રેમ છે. એ પ્લીઝ થોડો અવાજ પાછળ ઓછા રાખશો તો પ્લીઝ, કે કૃષ્ણ અને રાધાનો પ્રેમ, કે કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણ માંથી બાદ રાધા, કંઈક ચોમાસા ને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણ માંથી બાદ રાધા. જિંદગી ભર તો એટલે શંખ ફૂક્યો કે વાંસળી વગાડું તો આવે યાદ રાધા. કૃષ્ણ ભગવાને એટલે વાંસળી નથી વાગી, એમનો એક બોલ હતો કે હું જ્યારે રાધાને યાદ કરીશ ને વાંસળી વગાડીશ તો રાધા મારી સાથે આવશે. એટલે કંઈક ચોમાસા વરસાદ રાધા, એક રાતે કૃષ્ણ માંથી બાદ રાધા. જિંદગી ભર એટલે તો શંખ ફૂક્યો કે વાંસળી વગાડું તો આવે યાદ રાધા. કૃષ્ણના નામે ગ્રંથ ના સમજાય, કૃષ્ણ અડી અક્ષરનો અક્ષર છે, અડી અક્ષરનો શબ્દ. હું અગાઉ પણ આપણે બીએપીએસની સભામાં બોલી ચૂક્યો છું કે અડી અક્ષરના જે શબ્દ છે ને એ બહુ સોલિડ છે, એમને સમજવો બહુ અઘરા છે. એમાં કૃષ્ણ આવી જાય, પત્ની આવી જાય, ચિંતા આવી જાય, પત્નીને સમજવી અઘરી જ છે. એટલે કૃષ્ણના નામે ગ્રંથ ના સમજાય તો સીધો અને સરળ અનુવાદ રાધા, કે તમે રાધાને સમજી જાઓ તો આખા કૃષ્ણ સમજી જાઓ. હવે જન્માષ્ટમીની થોડીક વાત કરીએ તો હમણાં મને એક જેલરે છે ને આવો કાર્યક્રમ કરવા બોલાયેલો, મને કે પ્રકાશભાઈ જન્માષ્ટમીનું આયોજન છે તો તમે થોડુંક આવો. તો સારું, પણ મને કે કેદીઓને ગમે ને એવું કંઈક બોલજો. હવે કેદીઓને ગમે તેવું આપણે શું બોલીએ, પણ મેં મારા થિંકિંગ પ્રમાણે કહી દીધું તું છે. મેં કહું તમારો જન્મ એ જગ્યાએ થયો છે જો ભગવાન કૃષ્ણ જન્મેલા, એટલે ખુશ થઈ ગયા. તો હું તો પ્રોગ્રામ કરતો હતો કે જેલર સાહેબ ખરા ને તેવા માથે હાથ દે. મેં કહું જેલર સાહેબ શું થયું યાર, મેં કહું આટલો સરસ પ્રોગ્રામ ચાલે છે, મેં કહું આટલી બધી પબ્લિક છે, લોકો એન્જોય કરે, તો કે પણ થયું એવું. મેં કહું શું થયું, તો કે આ જન્માષ્ટમી હતી ને તે કે આ કેદીઓ લોકોએ વિચાર્યું કે અમે મહાભારતનું નાટક કરીએ. તમે કહું એ તો સરસ બાબત છે, હવે મહાભારતનું નાટક કેદીઓ કરે તો એમના મારા ગુણ આવે, તો કે શું દુર્ગ મારા ગુણ આવવાના કે. મેં કહું પણ શું થાય, તો કે 5 કેદી ખૂંખા જે હતા તે 5 પંડવ બની અને વનવાસ કરવા ગયા, આ 6ઠો દાડો છે હજુ નહીં આવ્યા કે. અમને શું દુર સચ કરાવવાનું. હવે જન્માષ્ટમી છે ને, તો જન્માષ્ટમી આપણે કૃષ્ણ ભગવાનની વાતો જ કરીએ છીએ. તો એક બીજી વાત કરી દઉં કે આ મહાભારત ચાલુ થયું ને એટલે ઇન્ડિયામાં બી મહાભારતનો ક્રેઝ વધતો ગયો. તો જે પેલા પબ્લિશર હોય ને પેલા પ્રકાશન વાળા, તો એમને વિચાર્યો હતો આ એક એવો ટાઈમ છે કે ભાઈ આપણી ભગવદ્ ગીતા જે છે ને એ વેચાશે વધારે, કારણ કે લોકો મહાભારત જોવે ને તો જાણવાની ઈચ્છા થશે. તો એમણે પેપરમાં એડવર્ટાઈઝમેન્ટ આપ્યું કે ભગવદ્ ગીતા વેચવા માટે સેલ્સમેનની જરૂર છે, તો જે કોઈ ઇન્ટરેસ્ટેડ હોય એ અહીંયા આગળ આવીને મળે. તો મારો એક ભાઈબંધ મહેરબાની કરી કોઈ ખોટું ના લગાવતા, કે જેની જીભ થોડી હકલાતી હોય ખોટું ના લગાવશો. તો મારો એક ભાઈબંધની થોડીક જીભ હકલાયા, એને આપણે પૂછ્યું ને કેટલા વાગ્યા, એવો 12 વાગ્યા બોલે ને તો 12:15 થઈ ગયા. તો આપણે કહીએ કે શાક સમારો છે તો દુકાને પેલો કઈ એવડી મોટી ચાલી નહીં, એટલે એવો. મેં કહ્યું પ્રકાશ હું એપ્લાય કરું તો. મેં કહ્યું એક તો યાર તારી જીવ હકલાય છે, 15 મિનિટે તું એક સમય ડ્રાઈવર શું જાય બાબુ શું જાય. તમે કહું માર ડ્રાઈવર, તે પેલે તો હજાર ઇન્ટરવ્યુ આવ્યો કે સ્વાભાવિક છે ઇન્ટરવ્યુ પાસ ના થાય,
પ્લીઝ પાછળ વાતો ના કરશો, એવું આમ વિચારશો ને તમે તમારા ઘેર બેઠા છો, આ તાર મારું ઘર છે, આ તાર પ્લીઝ પાછળ આમ થોડી વાતો ઓછી કરો તો મને થોડી મજા આવે. તો પેલાના ઇન્ટરવ્યુમાં તો ફેલ કરી દીધું, કારણ કે હકલાતો છે એટલે લેર ને. તો આવો તું અગર ચેલેન્જ આપી ના કે હું એક દિવસમાં 20 ભગવદ્ ગીતા વેચી દઉં, તો એમ તકે જો તું વેચી દઉં તો તને નોકરીએ રાખી લેવાનું. તે પેલો 20 ભગવદ ગીતા લઈ ગયો ને, એક કલાકમાં વેચી નાખી ગયો. અમુક લોકો PhD થયેલા એવા લોકો જેમની એક ભગવદ્ ગીતા નથી વેચાય, અને આવો થોડો હકલાય એવો 20 વેચી નાખે. તારો પેલા ડાઉટ કર્યો કે હા આવો 20 વેચી ના આવ્યો કે પછી એમનો તકલે વેચી શકે ભાઈ, હા વેચી ના આવ્યો કે હવે મને બીજું 50 સાલ લાગે. તકલે વેચાશે કહ્યું ને બીજી 50 સાલ લાગે, તે બીજી 50 આવે 1.5 કલાક આવીને પાછો આવે, બીજી 50 વેચી મારે. એટલે કે હા તારું કામ કેવું પડે કે તું તો હકલો છું તોય આટલી બધી, હવે બીજી 100 હાલ દો કે સાંજ સુધી 100 વેચી મારે. તો કે પણ તમે હાલ દો તો પહેલાંના પબ્લિશરને એવું થયું કે હારો આવો કંઈક ગોલમાલ તો નહીં કરતો ને, કે કંઈક નાખી દેતો. તો કે હું આપું ખરો પણ તારી જોડે વેચવા હું આવું, મારે જોવું છે તારું સેલ્સમેન નું કેવું છે. તો કે હારું હાડે તો એક જણનો ડોર પકડાયો, તો પેલો દરવાજો ખોલ્યો ભગવદ ગીતા કેમ બધે. હવે જન્માષ્ટમીનો એક છેલ્લો નાનો મોટો છે એ લઈ લે, પછી આપણે થોડું ગણેશ ચતુર્થી પર જઈએ. પછી સવાર થયા છે, કારણ કે નાના છોકરાઓ પણ એમ. એક કાકા છે ને ટ્રેનમાં વિધાઉટ ટિકિટ મુસાફરી કરતા હતા, તે મુસાફરી કરતા ને એટલે ટીસી આવ્યો ને, એટલે કાકાને કે કાકા ટિકિટ, તકે ટિકિટ તો નહીં લીધી, તકે કઈ જતા હતા, તકે રોમ જન્મ્યા હતા તું, તકે હવે હેણા કૃષ્ણ જન્મ્યા હતા તું, જેલમાં જન્મ્યા હતા ને. હવે આપણે જો છે થોડુંક મટીરિયલ પણ ટાઈમના અભાવે આપણે હવે ગણેશ ચતુર્થી ઉપર જઈએ, કે થોડા ગણેશ ચતુર્થીના પણ 2-4 મુદ્દા લઈને. કે અમાઉન્ટ છે ને 4 વર્ષ પહેલાં ઇન્ડિયા જવાનો હતો ને, તો ગણપતિ પધરાવ નદી કિનારે ગયેલો, તો એક ભાઈ આવ્યા તો 50 મૂર્તિ લઈને આવ્યા ગણપતિને. કેટલી 50 મૂર્તિ ત્યાં બધા, ઓમ ગજાનંદ ગણપતિ, ઓમ ગજાનંદ ગણપતિ. તો મેં કહું હારા આવો તો બહુ ગણપતિમાં બહુ મોટો ભગત લાગે છે મેં કહું, તે મારાથી લેવા હોય ને, એટલે મેં કહું તમારી ભક્તિ કેવું પડે હા, મેં કહું તારે શું ભક્તિ, મેં કહું યાર તમે આટલું બધું ભગવાનને માનો 50 મૂર્તિ, મેં કહું તકે આવું કાંઈ ભક્તિ નહીં, 100 મૂર્તિ વેચવા મૂકેલી, 50 વેચાય આ તો નહીં વેચે શું કરવું, એટલે પધરાવી દઉં છું. કે બીજો એક ગણપતિનો છે કે મેઇન તહેવાર મહારાષ્ટ્ર મરાઠી લોકોનો, એક દિવસ છે ને દરિયામાં મહારાષ્ટ્રના લોકો ખાવ ને માછીમારી કરવા બહુ જાય, તો ચેતવણી આવી કે ભાઈ કોઈ માછીમારી કરવા દરિયાની અંદર જવું નહીં, કારણ કે આ દરિયાની અંદર બહુ મોટું તોફાન આવવાનું છે. તો એ પણ અમુક માછીમારો ગયા કે ભાઈ ભલે ને, તો એનાઉન્સ કરે કતારિયા અંદર, અને અડધે દરિયા ગયા અને તોફાન આવ્યું ભાઈ, તોફાન આવ્યું એટલે બધા પોતપોતાના ભગવાનને યાદ કરવા માંડે. જે લોકો જીસસમાં માનતા હોય કે યાર જીસસ એ જીસસ આવીને એમને ઉંચકી લઈ ગયા, જે લોકો કુરાનમાં માનતા કે યા અલ્લાહ અકબર મુજે બચાવે, તે અલ્લાહ અકબર આવી અને એમને લઈ ગયા, અને છેલ્લે લઈ ગયા હિન્દુ. તો એ બધા તો મરાઠી, પણ મી મજા મરાઠા, હી ગણપતિ બાપ્પા, હે ગણપતિ બાપ્પા મેરે કો બચાવો, હે ગણપતિ બાપ્પા મેરે કો બચાવો. તે ગણપતિ દાદા તો આ ઢોલકર નગારો લેવા ને ગણપતિ બાપ્પા મેરે કો બચાવો, ગણપતિ બાપ્પા મેરે કો. ગણપતિ દાદા નહીં, હર સાલ તું મુજે ડૂબાતા હતા, પૂરા ગાંવ નાચતા હતા, આજે તું ડૂબેગા મેં નાચું ગયા ટટટણ. આપણે બિટવીન થોડીક એક ગેપ લઈ લઈએ, એક વિડીયો આપણા ગુજરાતને લક્ષીને જ છે કે જેની અંદર આપણા ગુજરાતી આર્ટિસ્ટ બોલિવૂડની અંદર જે કામ કરે છે
એ પણ અંદર બતાવવામાં આવે તો એ ગુરુએ જોઈ લે અને ત્યારબાદ થોડા ચોક્સ પછી આપણે જમવાનું અને રાખડી બાંધવાનું કાર્યક્રમ આગળ ચાલુ કરીશું.